અંકલેશ્વરના ઉદ્યોગપતિની એક મહિના અગાઉ ચોરી થયેલી મર્સિડીઝ કાર બિનવરસી હાલતમાં મધ્યપ્રદેશ ખાતેથી મળી આવી હતી। એક મહિના અગાઉ દિવાળીના વેકેશનના પ્રવાસ અર્થે પરિવાર દુબઈ ગયો હતો, ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવતા તેમાં મર્સિડીઝ ગાડીની કારની ચાબી પણ મળી આવતા તેને લઈ ગયા હતા, જે આજે મધ્યપ્રદેશ ખાતેથી મળી આવી હતી। અંકલેશ્વર જેડીસીમાં કેમિકલ કંપની ધરાવતા ઉદ્યોગપતિ અને પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા ચેતન મોદીના બંધ મકાનને તસ્કરોએ ગત તારીખ 15/11/2021 રોજ નિશાન બનાવી ઘરમાં રહેલ રોકડ રકમ સહિત ઘરમાં રહેલ લક્ઝરિયસ મર્સિડીઝ કારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। જો કે એક મહિના કરતા વધુ સમય બાદ ગાડી મધ્યપ્રદેશ ખાતેથી બિનવારસી હાલતમાં મળી આવતા ગાડી પર અંકલેશ્વર લાવવામાં આવી છે। અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં રહેતા પત્રકાર અને ઉદ્યોગપતિ એવા ચેતન મોદી દિવાળીનું વેકેશન મનાવવા માટે દુબઈ ફરવા ગયા હતા। દરમિયાન ગત તારીખ 15 નવેમ્બરના રોજ તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં તસ્કરોએ તેમના ઘરમાં રહેલ તિજોરીને નિશાન બનાવી તિજોરીને તોડી તિજોરીમાં રહેલ રોકડ રકમ તેમજ લેપટોપની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। જો કે ચોરી દરમિયાન તેમને મોંઘી ડાટ લક્ઝરિયસ મર્સિડીઝ ગાડીની ચાવી પણ મળી ગઈ હતી। ₹30 લાખની મર્સિડીઝ ગાડી તેઓના હાથે લાગી જતા તેઓ ઘરના સામાન સહિત ગાડી લઈને ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે વિદેશ યાત્રાથી પરત ફરેલો ઉદ્યોગપતિ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મોંઘી ડાટ લક્ઝરિયસ ગાડીને શોધવા માટે એડીચોટીનો જોર લગાવ્યો હતો। જો કે ઘટનાના એક મહિના સુધી ગાડીને શોધવામાં પોલીસને સફળતા મળી ન હતી અને પોલીસે થતા તમામ પ્રયત્ન કર્યા હતા। જો કે અંતે મધ્યપ્રદેશના પીથમપુર નજીકથી આ મર્સિડીઝ ગાડી બિનવારસી હાલતમાં મળી આવી હતી। ત્યાંની સ્થાનિક પોલીસને ગાડી મળી આવતા પોલીસે ગાડીના નંબરના આધારે ગાડી માલિકની શોધખોળ કરી હતી, જ્યારબાદ ગાડીની ચોરી થઈ હોવાની પોલીસને જાણ થઈ હતી। સ્થાનિક પોલીસની મદદથી ગાડીને પરત અંકલેશ્વર લાવવામાં આવી હતી। જો કે આ ગાડીની તસ્કરી કોણે કરી હતી તે હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી। પોલીસને હાલ ગાડી પરત લાવવામાં સફળતા મળી છે, જોકે આગામી દિવસમાં પોલીસ તપાસમાં તસ્કરોના નામ સામે આવે છે કે કેમ તે જોવું રહ્યું।